પ્રધાનમંત્રી મોદી માટે અપશબ્દનો પ્રયોગ કરીને વિવાદમાં ફસાયેલા અમરેલીના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે પોતાની સામે થતા વિરોધનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે મારા પર ખોટા આરોપો લગાવીને છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભાજપે વિરજી ઠુમ્મરની અભદ્ર વાણીનો વિરોધ નોંધાવ્યો હતો અને અમરેલીના સિટી પોલીસ સ્ટેશનમાં જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયાએ ફરિયાદ કરી છે. તો આ મામલે હવે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી ગઈ છે. મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો. જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુતળા ઠેર ઠેર બાળ્યા છે. એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે. સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે. જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી પર બદનક્ષી કરી. હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાનો આપની સરકાર છે. મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો. મને અત્યારે અત્યારે જેલમાં પૂરે પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે. મારી ઉપર રહેમ ગુજારી રહેવામાં આવ્યો છે. મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું. હું રાજકીય આગેવાન છું. દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે. અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે, ડરો મત. એ પ્રમાણે આગળ વધવાના છીએ.